मथुरा ममाले ब्रज मा श्रावणी ओवर से चौधार मोहन जने मथुरा ममाले ओ झुरे झुरे राधा बोरी मार केर के वो की बोझ वाले ओ झुरे झुरे राधा बोरी मार केर के वो की अरे चिंता नहीं पण आनंदनी वात छे आनंदनी हे अमनित भाई हवे तमे दादा बनवाना छो हे वाह वाह हाश मारी बाधा फड़ी खरी मैं श्रीनाथजी नी बाधा राखी थी के जो मारा आजे नी घेर गोडियो बंदा छे तो हूं अपना वक्त मा राखेली तारी बधी बाधाओ बाधा बाधी मा ज गई पण हवे मोड़ी मोड़ी ए फळवा मांडी छे करी ए एकादी राखी तो जो लाजो लाजो वे शर्माता नथी हवे पण एमा शेनू शर्मावानू
કેમ છો શારદા રાણી? ફરી શા માટે આવ્યો છે? જરૂરતમંદ નસીબદાર ને આંગણે ના આવે તો પછી બીજે ક્યાં જાય? એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે જાતિ ઉંમરે પણ તારું નસીબ ઉઘડ્યું ખરું. આ ધર્મશાળામાં 8 વર્ષો સુધી કામવાળી તરીકે વેઠ વેતરા કર્યા, પણ દીકરી પરણાવી કરોડપતિ ના ગરબા. વાહ, જોડી જામે છે. આ બધું તને કોણે કહ્યું? અરે આ તો દયારામ મેનેજર ની જોડે ગપ્પા મારવા બેઠો તો એમાં વાતમાંથી વાત નીકળી, એટલે આ વાતની ખબર પડી. મેં પણ દયારામ ભાઈ ને કહ્યું કે વાહ રે ભાઈ, નસીબ ની પણ કેવી બલિયારી છે. આ તમારા શેઠ ની વેવાણ અમારા ગામની છીનાળ હીરાબાઈ ના અડ્ડામાં રહી ચૂકી છે. લ્યો રમણ, ત્યાં શું કર્યું? લે, શેઠ ની વેવાણ ની હાચી ઓળખાણ કરાવી એમાં ખોટું શું કર્યું? મને સમજ નથી પડતી રમણ, કે તું મારી પાછળ શા માટે પડ્યો છે? હવે પાછળ નહીં પડું શારદા રાણી. સાંભળ, તું શેઠ ની વેવાણ છો એટલે રમણના, હું તારી પગે પડું છું, કોણો પાત્રીને ભીખ માંગુ છું, મારી દીકરીનો ભાવ ન બગડશો. હું ચાલી જાઉં છું, આ ઘડી અહીંથી ચાલી જાઉં છું. હા, ચાલી જાઉં છું. સાહેબ, અંદર આવું કે? કોનું કામ છે? મારે નવનીતરાય શેઠ ને મળવું છે. નવનીતરાય હજુ આવ્યા નથી, બોલ શું કામ છે? એ કામ તો બીજા કોઈને કહેવાય એવું નથી. તો તારું પણ અહીંયા કામ નથી, ચાલતો થા. કદાચ મારી વાત સાંભળશો તો હું તમને બહુ કામનો માણસ લાગીશ. હું તમારું નામ? કેશુભાઈ. નવનીતરાય મારા બનેવી થાય. તો પછી આ ઓફિસમાં તમારું પણ એટલું જ ચાલતું હશે નહીં? હવે તમને કહેવામાં કઈ વાંધો નથી. વાત જડે એમ છે સાહેબ, પેલી પેલી તમારા ઘરમાં રહે છે ને, પેલી ગૌરી? નાને મોટે મોટી વાત કરમાં. ગૌરી અમારા ઘરની વહુ છે, હું એને વહુમાં કહું છું. હા, જે હોય તે. પણ એ તમારી વહુમાં તમે માનો છો એવી નથી. હો, તું કહેવા શું માંગે છે? શારદા નામની એક વેશ્યાએ તમને બધાને અંધારામાં રાખીને પોતાની છોકરી તમારા ઘરમાં પધરાવી દીધી છે. નલાયક, બેશરમ, ખબરદાર જો ઓમા માટે આવા હલકા વેણ કાજા છે તો ચાલતો થા, નહીં તો ધક્કા મારીને કાઢી મૂકીશ. એમ કરવાથી તમને વધુ નુકસાન થશે કેશુભાઈ. જો હું આ વાત છપાવી દઈશ, નિત્રા ઇનામદારની આબરુ ચોરે ને ચૌટે ઠોકર ખાવા લાગશે. જો તું ધાક ધમકીથી પૈસા પડાવવા માંગતો હોય તો હું તને એક ફૂટી કોડી પણ નહીં આપું. ગૌરી નું નસીબ ફૂટી જાય એના કરતા ફૂટી ફળી આપી દેવી વધુ સારી કેશુભાઈ. જો તમે મને કઈ નહીં આપો તો મારે ન છૂટકે નવનીતરાય ઇનામદાર ને મળવું પડશે. ના ના, જો ભાઈ, મને લાગે છે કે તારી કઈક ભૂલ થાય છે. મારી વહુ માં તો સંસ્કાર મૂર્તિ છે. અરે વેશ્યાઓ તો બધા વેશ ભજવી જાણે કેશુભાઈ. હવે માલ ઢીલો કરો છો કે પછી જાઉં શેઠ પાસે? ના, બોલ તારે કેટલા પૈસા જોઈએ છે? 100,000 રૂપિયાની આબરૂ ઢાંકવાના બદલામાં ઓછામાં ઓછા 40,000. 40,000? પણ પૈસા મળ્યા પછી ફરી પાછો તું હેરાન નહીં કરે એની શી ખાતરી? અમારા ધંધામાં એ ધરમ હોય છે સાહેબ. ઠીક છે, પણ હમણાં તો હું તને 25,000થી વધુ આપી શકું એમ નથી. બાકીના 8-10 દિવસ પછી આવીને લઈ જજે. પણ જોજે, મારી પાસે જ આવજે, બીજા કોઈની પાસે માંગતો નહીં તો મારી વહુ મનનું જીવન. આપણે તો રોટલાથી કામ છે સાહેબ,
ટક ટક થી રહી જા માલ લઈ આવ મહેરબાની સાહેબ ચલો સાહેબ આવજો મળીશું દસ દિવસ પછી સલામ સાહેબ